महादेव्याः कुक्षिरत्नं शब्दचितरवात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं कल्याणपादपारमां श्रुतगङ्गाहिमाचलं विश्वाम्भोजरविन्देवम् वंदे श्रीनाथनंदनम् अज्ञानतिमिरांधनम् ज्ञानांजनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुत ने नमस्कार, तारक त्रिपुटी ने नमस्कार, असीम उपकारी आत्मा ने नमस्कार, मावित्रों ने नमस्कार, मावित्र समान मुरब्बियो मुक्षु ने नमस्कार। परम कृपाणु देव प्रणीत वचनामृत जी क्रमांक 10 मुनि समागम एमा 8 सिद्धांत सुधी आपणे यथाशक्ति विचारणा करी ते मुनि समागम कहता मुनि साथेनो मेळाप मुनि साथेनी संगत सत्पुरुषनी सोबत सज्जनो संग मोक्ष लई जाए तेवी बात एमां नवमो बोल ज्यांथी शुरू करीए छीए सम्यक दृष्टि। सम्यक दृष्टि एटले भली दृष्टि, अपक्षपाते सारा सारे विचारवू तेनुं नाम विवेक दृष्टि, अने विवेक दृष्टि एटले सम्यक दृष्टि। आ एमनुं बोधवू तादृश खरुं ज छे, विवेक दृष्टि विना खरुं क्यांथी सूझे, अने खरुं सूझ्या विना खरुं ग्रहण पण क्यांथी थाय। माटे सगळा प्रकारे सम्यक दृष्टिनो उपयोग करवो जोईए। आ पण एनું સૂચવન શું ઓછું શ્રેયસ્કર છે પૂછે છે આપણને બધા સવાલ। સમ્યક દૃષ્ટિ એટલે અહીંયા સમ્યક દર્શન કહેવાની બદલે વસ્તુ તો એ જ છે, પણ ભલી દૃષ્ટિ કહી, સાચી દૃષ્ટિ ન લખ્યું, સારી દૃષ્ટિ ન લખ્યું, ભલી દૃષ્ટિ। આત્માનું ભલું થાય, પોતાનું હિત થાય, કલ્યાણ થાય એટલે બીજાનું થાય જ, તો તે સમ્યક દૃષ્ટિ। ભલું થાય તેવી દૃષ્ટિ, કેટલો સુંદર શબ્દ, બધા દર્શનને બધા ગચ્છમત સંપ્રદાયને જનસમુદાયને માન્ય થાય તેવો ભલું। અપક્ષપાતે સારા સારે વિચારવું, અપક્ષપાત શું? પક્ષપાત એટલે કોઈ એક પક્ષ, કોઈ એક બાજુ, કોઈ એક સાઈડ એનો પક્ષ કરવો, એની ફેવર કરવી, એની તરફેણમાં જવું। અને પાત તો કે કોઈ પણ પક્ષમાં પડવું નહીં, તેનું નામ અપક્ષપાત। પક્ષપાત એટલે કોઈનો પક્ષ લેવો, પક્ષમાં પડવું। અપક્ષપાત એટલે કોઈ પ્રત્યે કોઈ પક્ષમાં પડવું નહીં। માધ્યસ્થ દૃષ્ટિ, વિશાળ દૃષ્ટિ અને તાટસ્થ દૃષ્ટિ, ઉપેક્ષા ભાવના। તો અપક્ષપાતે શું કરવાનું છે? સારા સારનો વિચાર કરવો, સારું શું અને અસારું, એટલે ન સારું એટલે નઠારું શું, સારું શું અને ખરાબ શું, એનો વિચાર કરવો। એમાં કોઈ જાતનો પક્ષપાત ન રાખવો, એમાં આવી જ જાય છે ગર્ભિત રીતે કે કોઈ પ્રત્યે પૂર્વગ્રહ પણ ન રાખવો, કોઈ પ્રત્યે રાગ નહીં, કોઈ પ્રત્યે દ્વેષ નહીં। હજુ એ દશા આવી તો નથી, પણ સારા સારનો વિવેક કરવો છે તો પક્ષપાત, પૂર્વગ્રહ, પીડિત વર્તન રાખવાનું નથી, એ રીતે વિચારવું, તેનું નામ વિવેક દૃષ્ટિ, અને વિવેક દૃષ્ટિ એટલે સમ્યક દૃષ્ટિ। વિવેક શું છે? તો કે વિ વત્તા વેચ, વિશેષ પ્રકારે વેચી લેવું તે વિવેક। તો વેચવાનું તો બે જ છે, જળને ચેતન, દેહને આત્મા, એ બેનો જ ભેદ કરવાનો છે, એ બે જ વેચી લેવાના છે। અને બેનો નિર્ણય થઈ જાય અથવા તો વિવેક થઈ જાય, ફેંસલો આવી જાય એટલે વાત પૂરી થઈ જાય છે, આત્માનું કલ્યાણ થઈ જાય છે। તો એ પ્રમાણે વિવેકમાં બધું આવી ગયું, વિવેક દૃષ્ટિ એટલે સમ્યક દૃષ્ટિ। આ એમનું બોધેલું તાદૃશ જેમ છે તેમ તેમ જ છે, ખરું જ છે। અને વિવેક દૃષ્ટિ આવતી નથી ત્યાં સુધી ખરું ક્યાંથી સૂજે? તો ત્યાં દેહ આત્માના વિવેક સુધી પહોંચે ત્યાં સુધી શું? તો કે સારું શું, ખરાબ શું, સાચું શું, ખોટું શું, મારું હિત શેમાં, મારું અહિત શેમાં, માન્ય કરવા યોગ્ય શું છે, અમાન્ય કરવા યોગ્ય શું છે, હેય શું, જ્ઞેય શું, ઉપાદેય શું, આ ત્રણ પદાર્થનો વિવેક આવી જાય એટલે ફેંસલો આવી જાય, પદાર્થનો નિર્ણય, આત્માના સ્વરૂપનો નિર્ધાર થઈ જાય, જેના માટે આ બધો પુરુષાર્થ છે। અહિંસા સહિત આ નવે સિદ્ધાંત હે પાપિયાતમાં ઘણે સ્થળે જૈન મુનીશ્વરોને ઉપદેશના તે સાંભળ્યા હતા, પરંતુ તે વખતે તને ક્યાં ભલી દૃષ્ટિ જ હતી,
તારા ચશ્મા જુદા હતા, તારી જોવાની રીત જુદી હતી, તને કંઈ પડી નહોતી, તને ફુરસદ નહોતી, તને નવરાશ નહોતી. આ અહિંસા સહિતના નવ સિદ્ધાંતો અનંત કાળથી છે, પણ હે પાપી આત્મા, તે ઘણીવાર જૈન મુનિને સાંભળ્યા પણ છે, ઉપદેશતા તો સાંભળ્યા હતા. હકીકત હોય, ઘટના જાણતા હોય એમ કૃપાવદેવ કેવલ જ્ઞાનીની અદાથી લખે છે કે આ જે કોઈ શિકાર કરવા આવેલો રાજા એના ભાવ જાણતા હોય, એની સાથેનું બધું જ જાણતા હોય, એના ભાવ જાણતા હોય, ભૂત ભવોના જાણતા હોય, અને પછી લખાતું હોય એમ કહે છે કે હે પાપી આત્મન, તે સાંભળ્યા હતા આ બધું તો, પણ તારી પાસે ફુરસદ અથવા તારી પાસે દૃષ્ટિ જુદી હતી ને તારી ભલી દૃષ્ટિ ન હતી. કયા નવ સિદ્ધાંત કયા છે? તો કે અભયદાનથી શરૂ કર્યું છે તે અભયદાન, પછી તપ, વચ્ચે દયા રહ્યું, તપ રહ્યું, બ્રહ્મચર્ય, સંસાર ત્યાગ, સુદેવ ભક્તિ, સુગુરુ, નિસ્વાર્થી ગુરુ, અને ત્યાર પછી સંસાર ત્યાગનું પણ કહ્યું, અને પછી શું કહ્યું? નવમું કર્મ, અને પછી આ નવમું તે સમ્યક દૃષ્ટિ. એટલે આ નવે નવ સિદ્ધાંતની વાત તો કરે છે, પણ તે તને તે વખતે સાંભળવાની ફુરસદ નથી. એના નવે સિદ્ધાંતો કેવા? નિર્મળ છે, મળ વિનાના છે, મળ મેલા નથી, એટલે કે અપવિત્ર નથી, એટલે કે પવિત્ર છે, મળ રહિત છે, નથી રાગ, નથી દ્વેષ, નથી લવલેશ, જે જેના આત્મપ્રદેશમાં. શ્રી રાજચંદ્ર કરુણા કરો, શ્રી રાજચંદ્ર ગુરુ મયા કરો, સહજાત્મરૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરો. દરરોજ ગાઈએ છીએ, નહીં રાગનો ને દ્વેષનો લવલેશ નહીં આત્મપ્રદેશમાં, તો અંશ માત્ર જેમાં નથી એ એવાની વાત છે, એવા પુરુષની વાત છે. એટલે અહીંયા પણ કહ્યું કે નવ સિદ્ધાંતો નિર્મળ છે, મળ રહિત છે, એટલે કે દ્રવ્ય મળ, ભાવ મળ કાંઈ નથી, બાહ્ય અશુચિ નથી, આંતર અશુચિ નથી, એટલે રાગ દ્વેષ નથી, એટલે ભાવ મળ નથી, એટલે મળ નથી, એટલે નિર્મળ છે. એક વખત હતો, હવે નિર્ગત નિર્મૂળ છે, તે નિર્મળ સિદ્ધાંતો છે. એમાં તલભાર વધારો કે જવભાર ઘટાડો નથી. તલ નાનામાં નાની વસ્તુ, રાય નથી લખી પણ તલ લખી છે, કેમ કે તિલાંજલી આપવાની છે. ત્રણ લોકને તિલાંજલી આપે છે, ત્રીજી આંગળીથી, તર્જનીથી તિલાંજલી, એટલે અહીંયા તલને યાદ કર્યા છે કે તલભાર વધારો નથી, અને પછી જવ ભાર ઘટાડો નથી. જવ તો ઘણાએ જોયા નહીં હોય, લગભગ ઘઉં જેવા હોય તે. તો જવ એટલે અકબર બાદશાહના સમય સુધી સોના ચાંદી જોખવામાં, ખાસ કરીને સોનું તોલવા જોખવામાં આ જવ વગેરે વપરાતું. જેમ વાલ વપરાતા, ચણોઠી વપરાતી, તેમ જવ પણ વપરાતા. અને એક જવ એટલે કેટલું? તો કે આઠ સરસવના દાણા જેણે જોયા છે રાઈ જેવા લગભગ હોય, તો એ આઠ સરસવ બરાબર એક જવ કહેવાય. એટલે આ માપ કેવું લખ્યું છે? ક્ષુલ્લક, નજીવું, નહીં જેવું એમ લખવાની બદલે એક્ઝેક્ટ માપ, કે તલભાર વધારો નથી, કે જવ ભાર ઘટાડો નથી. કિંચિત એના ધર્મમાં મિનમેક નથી. આ જૈન ધર્મના સિદ્ધાંતોમાં કિંચિત, ક્યારેય, સહેજ પણ મિનમેક નથી, એટલે કે કોઈ ફેરફાર નથી, કોઈ શંકા નથી, કોઈ વાંધો નથી, અને ક્યાંય ઓછું કે અધકું, ઓછું કે અધિક નથી, જેમ છે તેમ છે. એમાં જેટલું કહ્યું છે તેટલું ખરું જ છે. મન, વચન અને કાયાનું દમન કરી આત્માની શાંતિ ઈચ્છો. હવે જો આત્માને ભ્રાંતિમાંથી શાંતિમાં લઈ જવું છે, તો મન, વચન અને કાયાથી ઇન્દ્રિયના વિષય ઉપર અંકુશન દમન કરવાનું છે. એ જ એનું સ્થળે સ્થળે બોધવું છે. એના પ્રત્યેક સિદ્ધાંતો સૃષ્ટિ નિયમને સ્વાભાવિક રીતે અનુસરતા છે. એણે શિયળ સંબંધી જે ઉપદેશ આપ્યો છે તે કેવો અસરબંધ છે. એક પત્નીવ્રત પુરુષોએ અને એક પતિવ્રત સ્ત્રીઓએ તો સંસાર ન તજી શકાય, અને કામ ન દહન થઈ શકે તો પાડવું, પાડવું જ. આમાં ઉભય પક્ષે કેટલું ફળ છે? એક તો મુક્તિ માર્ગ અને બીજો સંસાર માર્ગ, એ બંનેમાં એથી લાભ છે. પછી સંસારનો લાભ ને મુક્તિનો લાભ લઈએ છીએ કે આજે સંસારનો લાભ એકલો તો જો એક પત્ની વ્રત કે સ્ત્રીને પતિવ્રત પાડતા પ્રત્યક્ષમાં પણ તેથી સુમનઃ કામના ધાર્યા પ્રમાણે પાર પડે છે, કીર્તિકર અને શરીરે પણ આરોગ્યપ્રદ છે, અને આ પણ એનો સંસારી લાભ. પરસ્ત્રી ગામી કલંકિત થાય છે, ચાંદી, પ્રમેહ ને ક્ષય આદિ રોગ સહન કરવા પડે છે, અને બીજા અનેક દુરાચરણો વળગે છે. આ સઘળું સંસારમાં પણ દુઃખદાયક છે, તો તે મુક્તિ માર્ગમાં શા માટે દુઃખપ્રદ ન હોય? જો કોઈને પોતાની પુનિત સ્ત્રીથી તેવો રોગ થયો સાંભળ્યો છે, માટે એના બંને સિદ્ધાંતો બંને પક્ષે શ્રેયસ્કર છે. સાચું તો સઘળે સારું જ હોય ને, ત્યાં સુધીનો વિચાર કરીએ કે એના પ્રત્યેક સિદ્ધાંતો સૃષ્ટિ નિયમને સ્વાભાવિક રીતે અનુસરતા છે. આ સૃષ્ટિનો નિયમ છે, અને એમાં શીલ સંબંધીનો ઉપદેશ છે. કેવો અસરબંધ છે! અસરબંધ લખનાર તો કૃપાળુ દેવ જ હોય, અસરકારક લખીએ છીએ.
પણ અસર પ્રદ લખીએ પણ આ તો અસર બંધ છે એટલે અકબંધ છે કહેતા હોઈએ છીએ તેવી રીતે સચોટ છે ચોટ વાગે જ વાગે એની અસર ઉપજે જ ઉપજે અસર નીપજે જ નીપજે એટલો સુંદર આ ઉપદેશ છે એક પત્નીવ્રત પુરુષો માટે એક પતિવ્રત સ્ત્રીઓ માટે એ પણ સંસાર છોડી ન શકાય અને કામનું નિવારણ કર્યું નથી એટલા માટે તો પાડવું જ જોઈએ એમાં ઉભય પક્ષે બંને પક્ષે એટલું ફળ રહ્યું છે એ મુક્તિ માર્ગે લઈ જાય છે સંસાર માર્ગમાં હોવા છતાં ધીમે ધીમે કરતાં એ મુક્તિ માર્ગે લઈ જાય છે શું દેખીતો ફાયદો કયો કે એક જ હોવાથી સ્ત્રી માટે પુરુષ પુરુષ માટે સ્ત્રી એક જ હોવાથી એની મનોકામના સુમનઃ કામના પોતાની ઈચ્છેલી ધારેલી સુંદર શ્રેષ્ઠ સારી રીતે પાર પડી શકે છે દેખીતો ફાયદો છે કે એકને નાખુશ કે ખુશ કરવાના છે એકને રીઝવવાના છે બેને રીઝવવાના નથી એકને સાચવવાના છે એક માથું સાચવવાનું છે એટલે દેખીતી રીતે જ ફાયદો થાય છે શારીરિક રીતે પણ આરોગ્યપ્રદ છે એમાં આરોગ્ય જળવાય છે બ્રહ્મચર્યનું પાલન થોડું ઘણું પણ થઈ શકે છે વધુ થઈ શકે છે એક હોવાથી વધુ થઈ શકે છે એટલે એ વેચાઈ જતું નથી એટલે અબ્રહ્મ સેવન એટલું બધું કરવાનું રહેતું નથી તો એ રીતે પણ શરીરને આરોગ્યપ્રદ છે વળી કીર્તિનો કામના છે કીર્તિને આપનારી છે ચોમેરેની કીર્તિ થાય છે એકથી વધારે હોય બે ત્રણ તો નેચરલી એ અપકીર્તિ કે અપયશનો વારો આવે અહીંયા કીર્તિ પણ મળે છે અને વળી સંસારથી પણ લાભ થાય છે કે પર સ્ત્રી ગમન કે પર પુરુષ ગમન કરતા જે આજે પણ દેખાય છે વધારે પ્રમાણ ખરાબ થઈ ગયું છે તો કે સિફિલિસ ગોનોરિયા વગેરે જે કંઈ થાય છે કેટલાક પ્રકારના ટ્યુબરક્યુલોસિસ થાય છે કેટલાક કેન્સર થાય છે અને એથી પણ વધારે ઘણા બધા રોગો વ્યવહારમાં સમાજમાં દેખાતા જોવા મળે છે વિશેષ વિશેષ પ્રવર્તન થઈ ગયું છે તો એ બધા જાતીય રોગોની સમસ્યા પણ આમાંથી પુષ્કળ પ્રમાણમાં નીકળે છે ઉપજે છે માટે એ પણ કરવા જેવું નથી વળી એની સાથે સાથે સાઈડમાં બીજા પણ દુરાચરણ વળગે છે એમનેમ તો થઈ શકતું નથી એમાં હિંસા અસત્ય ચોરી અબ્રહ્મ સેવન તો પોતે જ છે અને પરિગ્રહ આ બધી બુદ્ધિ તો આવે જ વળી ક્રોધમાન માયાલોભ રાગ દ્વેષ વગેરે પણ આવે જ ચાડી ચુગલી પણ આવે નિંદા પણ આવે ક્લેશ તો આવે જ બધું જ આવે અને લોકમાં અપકીર્તિ અપયશ થાય તે જુદું એટલે અઢારે અઢાર પાપસ્થાનક છેલ્લું રહ્યું તે મિથ્યાત્વ એ તો મૂળમાં જ રહ્યું છે પણ છેલ્લું ભગવાને મૂક્યું અઢાર પાપસ્થાનકમાં એકડે મીંડે સો તો એકડાનું મહત્વ અને છેલ્લે સોનું મહત્વ એટલે સૌથી વધારે પાપસ્થાનક એટલે એટલા ગણું એટલું વધારે એટલે અઢારમાં અઢારમું તે મિથ્યાત્વ તો છે જ એટલે આટલા દુરાચરણ પણ વળગે છે તો આખા સંસારમાં બધું દુઃખદાયી છે તો મુક્તિના માર્ગમાં પણ દુઃખકર છે માટે એ કરવા જેવું નથી પોતાની સ્ત્રીથી કોઈ દિવસે રોગ થતો નથી કે પોતાની પુનિત એવી સ્ત્રીથી પતિવ્રતા પવિત્ર સ્ત્રી હોય તો તેથી રોગ સાંભળ્યો નથી તો બંને સિદ્ધાંતો બંને પક્ષે શ્રેયસ્કર છે હવે વિષય બદલાય છે ગરમ પાણી પીવાની વાત છે ઊનું પાણી પીવા સંબંધીનો એનો ઉપદેશ સઘળાઓને છે અને છેવટે જે તેમ વર્તી ન શકે તેણે પણ ગાળ્યા વગર તો પાણી ન જ પીવું જો એક તો રોગ થવાનો થોડો જ સંભવ રહે અણગણ પાણી પીવાથી કેટલી કેટલી જાતના રોગોની ઉત્પન્નતા છે ગરમ પાણી પીવાની આજ્ઞા છે શું કામ છે તો કે વૈજ્ઞાનિક રીતે તો બરાબર પુરવાર થયું છે કે ઘણા બધા જંતુ જમ્સ થાય નહીં ઇન્ફેક્શન લાગે નહીં વગેરે વગેરે નિરોગી રહેવાય કંઈ ચેપ લાગે નહીં પણ ઉકાળેલા પાણીથી એક મોટો ફાયદો છે તે કામ વિકાર જીતી શકે છે એનો બ્રહ્મચર્ય સારી રીતે પાડી શકે છે અને કામ એટલે કે ઠંડુ પાણી પીએ છીએ બરફનું ઠંડુ એમ નહીં પણ માટલાનું ઠંડુ હોય તો પણ એના કરતાં ઉકાળેલું પીધું હોય તો એને કામ જીતી શકે છે બ્રહ્મચર્ય વધારે સારી રીતે પાડી શકે અને વિષય વિકારમાં પ્રવર્તન થતું નથી ઓછું થાય છે એટલે ગરમ પાણીથી વિકાર ન થાય સીધી સાદી ભાષામાં એટલે વિકાર ન થાય એટલા માટે ઉષ્ણ પાણી ઉકાળેલું પાણી ગરમ પાણીની આજ્ઞા છે અણગણ પાણી ન ચાલે તો પછી અણગળ પાણી ગાળ્યા વિનાનું તો પીવાય જ નહીં અરે વપરાય પણ નહીં આ જ્યાં બેઠા છીએ તે પરમ પૂજ્ય બ્રહ્મચારીજી બાંધણી ગામમાં હજુ સર્વસંગ પરિત્યાગ કરીને આશ્રમમાં પ્રભુશ્રીજીની સેવામાં સમર્પણમાં નથી ગયા ત્યારે જે કંઈ માલ છે ગાય ભેંસ વગેરે તે બધા જ ને હંમેશા દરરોજ ગાળેલું જ પાણી પીવડાવતા એટલા બધાને ગાળેલું પાણી પીવડાવવું નાની સૂની વાત નથી આજે ઘરમાં બે માટલા વીછળવામાં કે પાણી ગાળવામાં પણ બધાને તકલીફ થાય છે વાપરવામાં પણ જ્યાં જ્યાં નળ છે જ્યાં જ્યાં ફોસેટ છે જ્યાં જ્યાં પાણીનું આઉટલેટ છે ત્યાં ત્યાં બને તો પાણીનું ગળણું અને બને તો સુતરાઉ પાણીનું ગળણું વાપરવું જોઈએ અને દરરોજ વારંવાર સાફ પણ કરવું જોઈએ નહીં તો એ જ પાણીમાં
धर्म करता दाढ़ पड़े एवं थाय उलमाथी चूलमा वधु जीवनी उत्पत्ति थाय अने वधु दोष थाय जो ये व्यवस्थित रीते दरोज साफ न थाय तो एमां दोष पण रहेला छे। અણગણ પાણી પીવાથી કેટલી જાતના રોગોની ઉત્પન્નતા છે। વાળા કોગળિયા આદિ અનેક જાતના રોગોની ઉત્પત્તિ એથી જ છે। વાળા આપને ખબર હશે ઇંગ્લિશમાં જે કહેવાતું હોય તે પગમાંથી મોટે ભાગે નીકળે એટલે હાથ પગ ગમે ત્યાંથી થાય પણ પગમાંથી નીકળતા જોયું હશે। વાળા એટલા માટે કે વાળ જેવું જંતુ વાળ જેટલું પાતળું દોરો તો હજી જાડો કહેવાય પણ બિલકુલ પાતળો વાળ હોય તે વાળ જેવું જંતુ કે હાથ કે પગમાં પહેલાં ફોલ્લો થાય અને એમાંથી પછી પાણી નીકળે અને એ પાણી નીકળે એમાં એની સાથે સાથે એ જીવ નીકળે એટલે શરીરમાંથી બહાર નીકળતું વાળ જેવું જંતુ તે રોગનું નામ વાળો વાળા અને હંમેશા એ પાણીમાંથી જ નીકળેલું જંતુ હોય। પાણીમાં પોળા કહીએ છીએ કે દૂધમાંથી પોળા કાઢે છે એવી રીતે પાણીમાંથી તો એ જે છે તે આ વાળા જેવું જ હોય છે એટલે કે વાળ જેવું જંતુ છે। વાળા રોગનું નામ છે અને વાળ જેવું જંતુ અને કોગળિયા એટલે તો ઝાડા ઉલટી થાય તે કોલેરા હું માનું છું ત્યાં સુધી તો એવા બધા રોગોની ઉત્પત્તિ એટલે જ વધી છે। જ્યારે અહીં આગળ પવિત્ર રીતે લાભકારક છે ત્યારે મુક્તિમતમાં શા માટે ન હોય। જો સંસારમાં પણ શારીરિક આરોગ્ય આપી શકે છે તો મોક્ષ માર્ગમાં પારમાર્થિક આરોગ્ય તો હોઈ જ શકે છે આપી જ શકે છે। આ નવે સિદ્ધાંતોમાં કેટલું બધું તત્વ રહ્યું છે। એક સિદ્ધાંત તે એક એક ઝવેરાતની શેર છે। મોતીની માળા હીરાની માળા એમ નથી કહી દીધું પણ જે ઝવેરાત કોઈને હીરા કોઈને મોતી કોઈને મણી કોઈને માણેક કોઈને રૂભી કોઈને એમરોલ્ડ પન્નું જે જેને ગમતું હોય તે ઝવેરાતની શેર કીધી છે। આ જેવી તેવી વાત નથી। શેર એટલે તો આપ જાણો કે દોરામાં કે એમાં જે પરોવાય છે તે પછી એમાં ગમે તે પરોવાતું હોય તેની તેવી નવ સિદ્ધાંતથી બનેલી આ નવસરી માળા જે અંતઃકરણરૂપી કોટમાં પહેરે તે શા માટે દિવ્ય સુખનો ભોગતા ન થાય। જો આ નવસરી માળા પહેરવામાં આવે તો એ દિવ્ય સુખ દૈવી સુખ મોક્ષનું સુખ જ્યાં સુધી સંસારમાં છે ત્યાં સુધી પણ દૈવી સુખ કેમકે નવ સિદ્ધાંતનું પાલન કરતો જાય એટલે સંસારમાંથી તે જ ક્ષણે મોક્ષમાં નથી જતો રહેતો પણ જેટલો સમય સંસારમાં છે યાને કે મોક્ષમાં ન જાય ત્યાં સુધી કે જાય ત્યાં સુધી તો જે પ્રોસેસ છે ત્યાં સુધીમાં પણ એને આ દિવ્ય સુખનો ભોગતા થાય છે દિવ્ય સુખ ભોગવી જાણે છે। ખરો અને નિસ્વાર્થ ધર્મ તો આ એક જ છે। હે દુરાત્મા આ કાળો નાગ હવે પાછું ફેરવી તારા પર તાકી રહેવા તૈયાર થયો છે માટે તું હવે તે ધર્મના નવકાર સ્તોત્રને સંભાળ। અહીંયા નિસ્વાર્થ ધર્મ કહી દીધો ખરો વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું આત્માનું સ્વરૂપ જેવું છે તેવું બતાવે છે જળનું પણ બતાવે છે ચેતનનું પણ બતાવે છે કેમકે કેવલ જ્ઞાનમાં જોયેલું જાણેલું છે અને પછી નિર્દોષ નર થયા છે તદ્દન પવિત્ર છે શ્રેષ્ઠ છે એટલે જેમ છે તેમ મૂકી દેવામાં એમને ઉની આંચ આવતી નથી એટલે મૂકી દીધું છે। વળી નિસ્વાર્થ છે એમને તો કોઈ જ સ્વાર્થ નથી સાચા સત્પુરુષ છે સાચો ધર્મ છે એ તે સત્પુરુષા પરાર્થ ઘટકા સ્વાર્થાન પરિત્યજ જઈએ એને તો સત્પુરુષ કહ્યો છે કે જેને સ્વાર્થ નથી ને જેને કોઈ પરમાર્થ પણ પછી છે। પહેલાં તો પોતે પોતાનું નિસ્પૃહતા હોવાથી નિસ્વાર્થ બુદ્ધિ હોવાથી નિરીહ ભાવ આવવાથી તદ્દન સ્થિત પ્રજ્ઞ જેવી દશા થાય છે અને પછી જે બોધે છે માટે કહેવાય છે કે આ નિસ્વાર્થ ધર્મ છે એને કોઈ બીજી લેવા દેવા નથી જગતના જીવોની કારુણ્ય ભાવના સિવાય બીજું કાંઈ નથી। પરમ કૃપાદેવને પણ પૂછ્યું હતું પોતે જ અને પછી આસનમાં પોતે જ લખ્યું છે કે તમે શા માટે સત્ય ધર્મના ઉદ્ધારને ઈચ્છો છો તો કે તે સત્ધર્મ પ્રત્યેની પરમ ભક્તિથી અને પરમ કારુણ્ય સ્વભાવથી એને કરુણા જ હોય છે નિષ્કારણ કરુણા છે કરુણાને કોઈ કારણ નથી એને ભાગવતમાં શ્રીમદ ભાગવતમાં અહૈતુકી કીધી છે કોઈ હેતુ નથી એને કોઈ પ્રયોજન નથી કોઈ સ્વાર્થ નથી અને કોઈ કારણ નથી તેવી નિષ્કારણ કરુણાથી બોધ આપ્યો છે। હે દુરાત્મા દુષ્ટ આત્મા શિકારીને શીખે છે કે આ કાળો નાગ કાળોતરો નાગ કહેવાય જેરી સર્પ કહેવાય એ હવે પાછું ફેરવીને સાઈડ બદલીને તારા ઉપર તાકી રહ્યો છે તો હવે તું કંઈક સંભાળ ધર્મને યાદ કર આત્માને યાદ કર તો કહે છે કે તે ધર્મના એટલે અહીંયા જૈન ધર્મના તો કે નવકાર સ્તોત્રને સંભાળ। કૃપાદેવ પણ ખૂબી છે નવકાર મંત્ર લખ્યું નથી નવકાર સ્તોત્ર લખ્યું છે। સ્તોત્ર એટલે સ્તુતિ કરવી કોની સ્તુતિ કરવી તો કે પંચ પરમેશ્ઠીની સ્તુતિ કરવી પંચ પરમેશ્ઠી કોણ તો અરિહંત સિદ્ધાચાર્ય ઉપાધ્યાય મુનિ તો નવકાર મંત્ર તે મંત્ર શબ્દ જુદો થઈ ગયો અહીંયા સ્તોત્ર કયો ભલે વસ્તુતા એક જ છે
પણ વજ્રપંજર સ્તોત્ર કહેવાય છે તે બીજું કાંઈ નથી પણ આત્મરક્ષક નૌકાર મંત્ર છે. નવસ્મરણ જે ઘણા બોલે છે દરરોજ, તે નવસ્મરણમાં એક પહેલું વજ્રપંજર સ્તોત્ર, તે વજ્રપંજર સ્તોત્ર એટલે આત્માને ઇન્દ્રના આયુધ વજ્ર જેવું રક્ષણ આપે છે તે, અને તે વજ્રપંજર સ્તોત્રમાં નૌકાર મંત્ર જ છે અને તેમાં ઓમ નમો અરિયંતાણમ છે. બાકી નૌકાર મંત્રમાં ઓમ નમો અરિયંતાણમ નથી, માત્ર નમો અરિયંતાણમ છે, એટલો ફરક. એટલે ત્યાં પંચપરમેશ્વરને નમસ્કાર કર્યા છે અને આત્માની રક્ષા કરનારો વજ્રપંજર સ્તોત્ર એટલે અહીંયા પણ નૌકાર સ્તોત્ર કીધું, તેને સંભાળ. એટલે કે સહજ શુદ્ધ સહજ સ્વરૂપને જે પ્રાપ્ત કર્યું છે તે અરિયંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય અને મુનિ, એને તું સંભાળ, એને તું યાદ કર. અને હવે પછીના જન્મમાં પણ એ જ ધર્મ માગ, કે મોત તો સન્મુખ છે, મરણની સન્મુખ છીએ, પણ હવે ધર્મ માગું તો હું આ જ ધર્મ માગું. આવું જ્યાં મારું મન થઈ ગયું અને નમો અરિયંતાણમ એ શબ્દ મુખથી કહું છું, ત્યાં બીજું કૌતુક થયું. જ્યાં નમો અરિહંતાણમ શબ્દ શરૂ કર્યો, નમઃ અરિહંત, ત્યાં તો શું થાય છે, અરિહંતાય નમઃ જે કયો તે, અહીંયા તો ચોખ્ખું લખ્યું છે, હજી નમસ્કાર બોલે છે અને અરિહંત બોલે છે, અ અને રી બોલાયું હશે, હજી તો હંત બોલ્યા કે ન બોલ્યા, ત્યાં બીજું કૌતુક થયું. કૌતુક શું વળી, કુતૂહલ થયું. કુતૂહલ કરતાં પણ અહીંયા અજાયબી થઈ, અહીંયા કૌતુકનો અર્થ અજાયબી થઈ. શું અજાયબી થઈ, જે ભયંકર નાગ મારો પ્રાણ લેવા માટે પાછો ફેરવતો હતો તે કાળો નાગ ત્યાંથી હળવેથી ખસી જઈ રાફડા તરફ જતો જણાયો. વિઘ્ન ટળી ગયું, હજુ તો અરિહંતાણમ આખું બધું બોલાયું નથી, ત્યાં તરત જ નાગ નિશ્લેષ્યા બદલાઈ ગઈ, ભાવ બદલાઈ ગયા, અધ્યવસાય બદલાઈ ગયા, પરિણામ બદલાઈ ગયા, અને હળવેથી ખસી જઈને રાફડો એટલે એનું દર કે જે કંઈ છે ત્યાં જતો જણાયો. એથી એના મનથી જ એવી ઈચ્છા ઉપજી કે તું હળવે હળવે, હું હળવે હળવે ખસકી જાઉં. એટલે કે નાગને એમ થયું, એમ શિકારી વિચારે છે, રાજા વિચારે છે કે હું હળવે હળવે ખસી શકું, મને જાણે કે એણે માર્ગ આપ્યો કે ભય રહિત થઈને તું પણ હવે ખસી જા, ધીમે ધીમે જતો રહે, નહીં તો આ બિચારો પામર પ્રાણી હવે ભયમાં જ કાળધર્મ પામી જશે. એટલે નાગ એમ વિચારતો વિચારતો ખસી ગયો, એટલે હવે આ શિકારી રાજા પણ ભય સંજ્ઞા ઓછી થઈ એટલે હવે કંઈક ઉપાય કરે છે. એમ વિચારીને તે ખસકીને આગો જતો રહ્યો. આગો જતો તે બોલ્યો કે હે રાજકુમાર, તારો જીવ લેવાને હું એક પળની પણ ઢીલ કરું તેમ ન હતો, પરંતુ તને શુદ્ધ વૈરાગ્ય તથા જૈન ધર્મમાં ઉતરેલો દેખીને મારું કાળજું હળવે હળવે પીગળતું ગયું. તે એવું તો કોમળ થઈ ગયું કે હદ, આ સઘળું થવાનું કારણ માત્ર જૈન ધર્મ જ. તારા અંતઃકરણમાં જ્યારે તે ધર્મના તરંગો ઉઠતા હતા ત્યારે મારા મનમાં તે જ ધર્મના તરંગથી તને ન મારવો આ મૂકી નીકળ્યું હતું. લખવાની શૈલી કેવી છે, કેટલા રોલ ભજવ્યા છે અહીંયા કપડું, કે નાગ શું વિચાર કરે છે, શિકારી રાજા શું ઉપદેશ કરે છે, વિચાર કરે છે પોતાને, નાગ શું ઉપદેશ આપે છે, બધો વિચાર કરતા જાય છે. નાગને પણ એમ થાય છે કે અરે તું ખસી જા, આમાં કંઈ કહેવા જેવું નથી, સમજાઈ જવું છે. જેવું નાગનું હૈયું કોમળ થઈ ગયું એટલે આને પણ ભય સંજ્ઞા ઓછી થઈ ગઈ અને પીગળી ગયો. અને પહેલાં તો નાગ પીગળી ગયો કે અરે સાપ કદી પીગળે, નાગ કદી પીગળે, ક્રોધનો અવતાર કહેવાય, અને પૂર્વભવમાં ભયંકર ક્રોધ કર્યો હોય એટલે તો સાપ કે નાગ તરીકે જન્મવું પડ્યું હોય. અને પૂર્વજન્મના સંસ્કારથી આપણે ગાઈએ છીએ આત્મસિદ્ધિજીમાં તેમજ કે કર્મ એને બરાબરના ઉદયમાં આવે છે, તેમ છતાં પૂર્વભવનું જાણે કે જ્ઞાન થયું હોય નાગને અને સાપ નીકળી જાય છે ત્યાંથી. જેમ હળવે હળવે તે ધર્મની તને અસર વધતી ગઈ તેમ તેમ મારી શું મનોવૃત્તિ તારા તરફ થતી ગઈ. તને અસર વધતી ગઈ એટલે નૌકાર સ્તોત્ર સંભાળે છે, નમો અરિયંતાણમમાં આટલું થયું એ ખસતો ગયો, પછી નમો સિદ્ધાણમ તો બોલતા વાર ક્યાં લાગે, ત્યાં બોલ્યો હશે ત્યાં તો નાગના વધારે ને વધારે પરિણામ. બીજો સ્મરણ કરે છે મંત્ર તો પણ નાગને થતું હશે કે હો આ નાગ, હું નાગ છું, હું સાપ છું, તિર્યંજ ગતિમાં છું, આ મનુષ્ય ભવમાં છે, કેવો જૈન ધર્મ અંગીકાર કરી શકે, કેવો નૌકાર સ્તોત્ર બોલી શકે, તેને ધન્યવાદ છે, હદ થઈ ગઈ છે, મને મારી તિર્યંજ ગતિ તિર્યંજોની ઉપર ધિક્કાર વરસે છે, એવો કોઈક ભાવ નાગને થયો હશે. એટલે જેટલું જેટલું તારું મન વધતું ગયું એટલું એટલું મારું મન પણ આ બાજુ વધતું ગયું, અને છેવટે નમો અરિયંતાણમ આટલું કહ્યું ત્યારે મારો અંક મેં તને પૂરો જૈન આસ્તિક થયેલો જોઈને ખેસવી દીધો, માટે તું મન વચન કાયાથી તે ધર્મ પાળજે
जैन धर्म प्रताप थी ज मान के हूँ अत्यारे तने जीव तो जवा दऊँ छू, ए धर्म तो ए धर्म ज है, पूर्ण अहिंसा नु पालन करावे तेवो धर्म, के पूर्ण अहिंसानो जेमा सद्वो छे ते जैन धर्म, बीजू कहीं न कहीए तो ये सूक्ष्म में सूक्ष्म सिद्धांत है। એટલે અહીંયા સાપને પણ જાતિસ્મરણ જ્ઞાન થતું હોય એવું બતાવ્યું છે। એટલે નમો અરિયંતાણમ કહ્યું છે એટલે આખું પૂરું થયું ત્યાં તો, કે હવે આને પૂરી આસ્થા છે। અરે કહીને વળગી ગયો કે રહી ગયો એવું નથી, અરે તો શત્રુ, અંતરંગ શત્રુ, એનો જય જયકાર, એને નમસ્કાર નથી। અરે બોલે છે ત્યાં સુધી અડધું છે, અરે હંતાણમ છે કે એને પણ જેણે નાશ કર્યા છે, વિભાવ પરિણતિને જેણે ક્ષય કરી દીધો છે એવા અરિયંત પ્રભુ, અને એને નમસ્કાર કર્યા છે। મને મનુષ્ય જન્મ મળ્યો નથી, નહીં તો એ ધર્મનું એવું તો સેવન કરત કે બસ, પરંતુ જેવો મારો કર્મ પ્રભાવ, એમ સાપને પણ થાય છે, તો પણ મારાથી જેમ બનશે તેમ હું એ ધર્મનું શુદ્ધ આચરણ કરીશ, ખોટી હિંસા નહીં કરું, એમ સાપને પણ થાય છે। જેમ તને જવા દીધો એમ કેટલાયને જવા દઈશ। હે રાજકુમાર, હવે તું હેઠો પગ આનંદથી મૂકી તારી તલવાર મ્યાનમાં નાખ। મ્યાનમાંથી ચકચકતી તલવાર ખુલ્લી પડી હતી, તો કહે છે હવે તું શાંતિથી એ તલવારને પણ મ્યાન કર। જીન શાસનના શૃંગાર તિલકરૂપ મહામુનીશ્વરે અહીં આગળના સામા સુંદર ભાગમાં બિરાજે છે। જીન શાસનના શૃંગાર તિલક એટલે આ જૈન ધર્મ અને જૈન શાસન, કોઈ પણ એક તીર્થંકર દેવ થાય અને બીજા તીર્થંકર દેવ થાય, બે વચ્ચેનો જે આંતરું ગેપ આવે છે, હજારો લાખો વર્ષનું પણ આવે, અને પાર્શ્વનાથ ભગવાન અને મહાવીર સ્વામી વચ્ચે માત્ર સેંકડો વર્ષનું, એટલે પોણા 200 વર્ષનું, 250 વર્ષનું જ બાકી રહ્યું હતું। એટલે કે પાર્શ્વનાથ પ્રભુના નિર્વાણ અને મહાવીર પ્રભુના નિર્વાણ વચ્ચે એટલે 250 વર્ષનું આંતરું છે, એ ઓછામાં ઓછો ગેપ છે, બાકી હજારો લાખો વર્ષનો ગેપ આવે ત્યાં સુધી જે શાસન વર્તે તે એનું શાસન કહેવાય। જેમ કે મહાવીર સ્વામી થઈ ગયા તો આજે 2500 વર્ષ થઈ ગયા, તો જૈનો બધા એમ કહેતા હોય છે, આપણે કહી શકીએ કે અત્યારે આપણે 5મારામાં છીએ, કળિયુગમાં છીએ, બરાબર, પણ કોનું શાસન, તો કે મહાવીરના શાસનમાં જીવી રહ્યા છીએ। એ પહેલાંના જે કોઈ હતા 250 વર્ષ પહેલાંના, એ એમ કહેતા હોય કે અમે પાર્શ્વ પ્રભુના શાસનમાં જીવીએ છીએ, એવું ઋષભદેવ શાસન વગેરે વગેરે। શાસન શિક્ષણ આપવું અને રક્ષણ કરવું, શાસન એટલે માત્ર અમલ કરવો, અધિકાર જમાવવો એવું નથી, પણ શાસન કરતાં શિક્ષણ અને રક્ષણ બંને છે। એટલે કે જીન શાસન કરતાં અહીં આજ્ઞા પણ છે, જીન આજ્ઞા, એના શૃંગાર તિલક રૂપ। શૃંગાર તિલક શું? તો કે હંમેશા 16 શણગારમાં કપાળનું તિલક મુખ્ય ગણાય છે અને શરીરના ઉર્ધ્વ ભાગમાં હોય છે, એટલે કે અહીંયા શિરોમણી કેવું છે, શૃંગાર તિલક એટલે કે શાસનના શિરોમણી છે, જીન શાસનના શિરોમણી એવા મહામુનિ છે, તે સામે સુંદર બાગમાં ઉદ્યાનમાં વાટિકામાં બિરાજે છે। એટલે આ જે સંવાદ શરૂ થયો છે તે મુનિરાજ, હે મહામુનિરાજ, મણિધરના આવા વચન સાંભળીને હું તો દીંગ થઈ ગયો, શો જૈન ધર્મનો પ્રતાપ। એ મુનિ સમાગમમાં રાજા વૃત્તાંત કહેતા કહેતા એવું કહે છે કે તે મણિધર સાપ, એના આવા વચનથી તો હું આશ્ચર્યચકિત થઈ ગયો, છક થઈ ગયો, કે આ જૈન ધર્મનો પ્રતાપ તો જો આ સાપ મને આવો બોધ આપે છે, હું મોતના પંજામાંથી છટકી ચૂક્યો ત્યારે હું દીંગ થઈ ગયો તો ખરો, પરંતુ તે આશ્ચર્યના આશ્ચર્યતાની સાથે અહો જીવનદાન આપનાર તો એ જ જૈન ધર્મ છે, અહિંસા અભયદાન આપ્યું। આ વખતે મારા આનંદનો કશો પાર રહ્યો નહીં, મારું શરીર જ જાણે આખું હર્ષનું બંધાયું હોય તેવું થઈ ગયું, કોને ન થાય, મરણમાંથી પાછા આવે છે, જીવી રહ્યા છે, હવે જ સાચું જીવે છે। આ વખતે તુર્ત જ તે દયા લાવનાર નાગદેવને હું પ્રણામ કરી અને તે તલવાર મ્યાન કરી બીજે રસ્તે થઈ આપના પવિત્ર દર્શન કરવા માટે આ તરફ વળ્યો, હવે મને તે ધર્મની ખરી સૂક્ષ્મતાનો બોધ કરો। એક નૌકાર મંત્રના પ્રભાવથી હું જીવનદાન પામ્યો તો તે આખો ધર્મ પાડતા શું ન થઈ શકે, હે ભગવાન, હવે મને તે નવસરી માળાનો અનુપમ ઉપદેશ આપો। આનું અનુપમ ઉપદેશ બોધો આપો ને બોધોમાં ફેર, હું અભૂત અને મને બોધ આપો, ભાન કરાવો એવી યાચના છે, અને આપોમાં જાણે આજ્ઞા કરતા હોઈએ, અને આપણે લગભગ એવું જ કરીએ, અમી ભરેલી નજરું રાખો, ભગવાનની અમી ભરેલી નજરું છે જ, એટલે એમ ગાવું જોઈએ ખરેખર તો, કે અમી ભરેલું નજરું એની, રાજચંદ્ર ભગવાન રે, પણ આપણે શું ઓર્ડર કરીએ ભગવાનને, કે અમે ભરેલી નજરું રાખો, આપો, દ્યો, એમ બહુ ફરક છે।
શું બોધ આપ્યો છે તે લેવાનું છે. અહીંયા શાર્દુલ વિક્રીડિત વૃત્ત એટલે શાર્દુલ વિક્રીડિત છંદનું નામ છે અને તેમાં મૂક્યું છે કે પામ્યા મોદ મુનિ સુણી મન વિશે વૃત્તાંત રાજા તણો પાછું નિજ ચરિત્ર તે વર્ણવ્યું ઉત્સાહ રાખી ગણો થાશે ત્યાં મન ભૂપને દૃઢ દયાને બોધ જારી થશે ત્રીજો ખંડ ખચી તમાન સુખદા આ મોક્ષમાળા વિશે. અને પછી અપૂર્ણ રહ્યું છે. તો અહીંયા શું કહ્યું કે પામ્યા મોદ મુનિ સુણી મન વિશે વૃત્તાંત રાજા તણો. આ રાજા જે શિકાર કરવા નીકળેલો એટલે શિકારી રાજાનો આ વૃત્તાંત, આ ઇતિહાસ, આ ઘટના, આ બધું સાંભળીને મોદ પામ્યા એટલે કે મોદક લાડુ, મોદ પ્રસન્ન થવું, રાજી થવું, ખુશ થવું એટલે મોદક શબ્દ આવ્યો એટલે લાડુ કહીએ છીએ તે. તો અહીંયા મોદ કહેતા મુનિ પ્રસન્ન થયા. નિજ આત્મ સ્વરૂપ મુદા પ્રગટે, તો મુદ એટલે મુનિ હર્ષ પામ્યા એમ નહીં, મુનિને આનંદ થયો કે હો રાજાનું ચરિત્ર આવું છે. પાછું નિજ ચરિત્ર તે વર્ણવ્યું, તે એટલે રાજાએ નહીં તે વર્ણવ્યું, એટલે જેમ રાજાએ કહી દીધું બધું એવી રીતે હવે મુનિ પણ બીજો પોતાનો વૃત્તાંત કહે છે. ઉત્સાહ રાખી ગણો થાશે ત્યાં મન ભૂપ અને દૃઢ દયાને બોધ જારી થશે. હવે મુનિ સમાગમ છે એટલે રાજાની વાત પૂરી થઈ, એક પક્ષની વાત પૂરી થઈ, હવે મુનિ ભગવંત પોતાનો વૃત્તાંત કહે છે અને તે સાંભળીને રાજાને દૃઢ દયા થાય છે, બોધ જારી રાખે છે, બોધ ચાલુ રહે છે. આટલો સદબોધ તો થયો નવકાર મંત્રના પ્રભાવથી. પછી બીજા જે નવ સિદ્ધાંત કહે છે તેનાથી પણ એનો બોધ ચાલુ રહે છે. અને ત્રીજો ખંડ એટલે મોક્ષમાળાના ભગવાને ચાર ખંડ ધારવા મૂકેલા, તે મોક્ષમાળા પ્રવેશિકા, મોક્ષમાળા અને પછી મોક્ષમાળા વિવેચન, મોક્ષમાળા પ્રજ્ઞાબોધ, એટલે કે પ્રજ્ઞાબોધ મોક્ષમાળા એમ બોલીએ છીએ તે. તો અહીંયા ત્રીજો ખંડ એટલે મોક્ષમાળા તો લખાવવાની બાકી છે, હકીકતે લખાઈ ગઈ છે અત્યારે, પણ એમના મનમાં તો અભિપ્રેત છે કે લખવી છે કે લખવું છે, એટલે આ ત્રીજો ખંડ. એટલે બે ખંડ પૂરા થયા પણ ત્રીજા ભાગમાં ખચિત માન સુખદા, તું ચોક્કસ માનજે, અવશ્ય માનજે કે સુખ આપનારી મોક્ષમાળા હશે, સુખ આપનારી મોક્ષમાળા નામનું પુસ્તક હશે અને સુખદા એટલે સુખ દેનારી આપનારી સાથે સાથે અપ્સરા કે મોક્ષમાળા જે પહેરશે તે આ અપ્સરામાં સરી પડશે. અપ્સરા કહેતા સરી પડવું, તે પાણીની જેમ સરી જાય તે અપ્સરા, સ્વર્ગના સુખ અપાવે તે અપ્સરા, સ્વર્ગના સુખમાં હોય તે અપ્સરા, એ બરાબર છે, પણ સાથે સાથે અપસુ સરતી તે અપ્સરા, એટલે એવી જ રીતે કે પરમાર્થરૂપી જળ, સત્સંગરૂપી બોધ જળ એમાં સરી પડાશે તેવી મોક્ષમાળા હશે, કેમ કે શબ્દ જ મોક્ષમાળા છે. તો હવે આપણે આ મુનિએ એટલે કૃપાળુદેવે પોતે શું વૃત્તાંત કયો તેનો વિચાર કરવાનો છે. કૃપાળુદેવ કોઈ એક ભવમાં સૌરાષ્ટ્ર દેશના અધિપતિ હતા, રાજા હતા, અને એ વખતે એમનું રાજસિંહ નામ હતું. આદર્શ ભૂપ એમ થયું કે ચક્રવર્તી તો છ ખંડ સાધે છે, કેમ કે ચક્રવર્તી રત્ન ઉપજે છે અને ચક્રવર્તી પદ બાંધ્યું છે એટલે કરવું પડે છે, પણ કેટલીક રીતે સંહાર તો થાય છે જ, તો એ દયાનો માર્ગ નથી, દયાનો માર્ગ મોક્ષનો માર્ગ જુદો છે. તો આપણને ખબર જ છે તો મારે ચક્રવર્તી થવું નથી પણ આદર્શ રાજા થવું છે, અને બીજી રીતે ધર્મ ચક્રવર્તી થવાય તેવું કરવું છે, પણ પહેલાં તો આદર્શ રાજા તરીકે રાજનીતિ સેટ કરે છે કે વણિક બુદ્ધિથી વ્યય કરવો, સ્પષ્ટ હિસાબ રાખવો, જરૂર જેટલા નોકરો અને જરૂર જેટલો પગાર આપવો, યથોચિત સન્માન કરવું અને કર વ્યવસ્થા, ટેક્સેશન વગેરે એ સિસ્ટમ પણ બહુ જ પ્રમાણભાન સાથે રાખવી, નહીં જેવી રાખવી, જે પ્રજાના કરની મહેનત એટલે કે હાથની મહેનત, કર એટલે હાથ, તો એ મહેનત જાત મહેનતનું હોય તેના ઉપર વળી મારે કર લેવાય, જુલમ કરાય એવી રીતે, છતાં જે જરૂર હોય તેટલું લેવું, પછી જે કંઈ આવક છે એના ત્રણ ભાગ કરવા, કે એક રાજાના કુટુંબ માટે પોતે પોતાના કુળ કુટુંબ માટે રાખવું, બીજું જે બધા સેવકો છે તેના માટે રાખવું, અને ત્રીજું રાજ્યની આબાદી વધે તે પ્રમાણે કરવું, અડધું આબાદી માટે વપરાય અને અડધું સંકટ સમય માટે ભંડારમાં રાખવું. આવી બધી યોજના કરી અને એની સાથે સાથે એણે નિયમિત દિનચર્યા રાખી કે આ બધું એમનેમ થતું નથી, ઘણો આદર્શ રાજવી થાય છે. કોણ? કૃપાળુદેવ. અને એનું નામ રાજસિંહ, મુનિ મુનિ તો નહીં કહેવાય અત્યારે તે વખતે, પણ રાજસિંહ એટલે રાજાનું નામ છે તે. આ મુનિ સમાગમના મુનિ પોતે વૃત્તાંત કહે છે રાજાનું સાંભળીને તે લઈએ છીએ. પછી નિયમિત દિનચર્યામાં બે પ્રહર નિદ્રા,
एक प्रहर विद्या प्रयोजन, बे प्रहर राजकाज माटे, एक प्रहर धर्म प्रयोजन, धर्मनुं कंई करवुं, अने एक प्रहर आहार आदि माटे राखो। अने आ रीते नियमित धर्मचर्यानी दिनचर्यानी बीजा पासेथी पण अपेक्षा अने पोतानी पण अपेक्षा। एवं बधु करता करता बहु सुखी थयो ने सुखे थी प्रजापालन करता दिवसों जाय छे। एमां एक वक्त एवं थयुं के मात्र मारू राज्य सुखी छे एना करता हूँ बीजा राजा ने पण आ व्यवस्था की बात करूँ तो केम। एटले वर्ल्ड बैंक नो आइडिया विश्वकोष नामनी योजना एमणे जाहिर करी, प्रगट करी। अने ए विश्वकोष में शुभ संकल्प होवाथी बधाने बहु ज गम्यो के जे कंई धन छे ते सौनी मालिकीनुं कहेवाय अने जरूर जोगो वापरे अने ज्यारे जेने जोईए त्यारे वापरे। અને પોતાની પ્રજા બહુ સુખી થઈ એટલે બીજા બધા રાજાઓને પણ એમ થયું, એમણે કોન્ફરન્સ કરી, પ્રવાસ ખેડ્યો, બધે ગયા, કહે છે ને કે સૃષ્ટિમાં ધર્મ પ્રવર્તાવી છે એમ। એને પછી જઈને બધાને ખુશ થાય છે, બધા રાજા સંમત થાય છે અને ઐક્ય ભાવમાં આવે છે કે સંપ નિયમ તોડવું નહીં, એકતા થાય છે। અને પછી આ રાજાને, કૃપાળુદેવ રાજાને બધા મહાત્મા ગણે છે અને પોતે લખે છે કે મને મહાત્મા સૌ ગણે, જાણે પ્રભુ અવતાર, હું જાણે ભગવાન જ હોઉં એમ બધા રાજાને બહુ ગમ્યું। ટૂંકમાં એ સિદ્ધાંત બહુ લોકપ્રિય થયો અને ચક્રવર્તી પદ હાંસલ કરવા જેટલી કીર્તિ યશ વગેરે મળ્યું। પણ સુગ્ન છે રાજા એટલે એક વખત વિચાર આવ્યો કે આ બધું છે તો અનિત્ય જ ને, ક્યાં સુધી ટકી રહેશે, અને કંઈક નાની જેવી ક્ષુદ્ર ભૂલ થશે કોઈની કે કોઈકના એવા વિચાર હલબલી જશે ખડબડી જશે તો આ બધું આમ પણ પામર સુખ છે, સાચું સુખ તો છે નહીં, વળી ક્ષણભંગુર છે, અનિત્ય છે, આ ક્યાં સુધી ટકે। તો ખરેખર તો આત્મિક સુખ જ સાચું હોવું જોઈએ, આ તો પૌગલિક સુખ છે, માયિક સુખ છે। રાજા હોવું કે પ્રજા હોવું આ બધું ખોટું છે, પ્રપંચ જ છે, પૌગલિક પ્રપંચ છે। તો આ માયિક સુખમાંથી મારે નીકળી જવું છે, આત્મિક સુખની શોધ માટે કોઈ જ્ઞાની મળે તો સારું। કોઈ મળ્યું નહીં એટલે પોતે જ પોતાને બોધ આપે છે કે હો આ બધું તો ક્ષણિક જ છે અને હું સર્વસંગ પરિત્યાગ કરીને મુનિ થઈને ચાલી નીકળ્યો અને તારી સામે ઉપસ્થિત છું। શિકારી રાજાને કહે છે, એ જ ભવની વાત તો એવી રીતે સત્ય ઘટના છે। આજે આપણે રાજાની વાત વાંચી એ બનેલી ઘટના છે, જેને કેટલીક જગ્યાએ શાસ્ત્રમાં મધુબિંદુનો દૃષ્ટાંત કહેવાય છે, તે આ જ દૃષ્ટાંત આ જ પ્રમાણે છે, બીજી કોઈ વાત નથી। તે દૃષ્ટાંત હકીકતે બનેલી ઘટના ઉપરથી આવેલું છે અને ઇતિહાસમાં નોંધાયેલું છે અને તે શ્રી વવાણિયા તીર્થમાં ઘણા વર્ષ સુધી, હમણાં પુનઃ પ્રતિષ્ઠા થઈ પછીની વાત ખબર નથી, નહીં હોય કદાચ, પણ પહેલાં વિશાળકાય ખરેખર ફૂલ સાઇઝ લાઈફ સાઇઝ ઘણે ખરેખર ઘણું મોટું અને અસરકારક દોરેલું મૂકેલું હતું, ફ્રેમ કરેલું હતું। જેમને વવાણિયાના જૂના દર્શન કર્યા હશે 5 વર્ષ પહેલાં 4 વર્ષ પહેલાં એમને ત્યાં સુધી એ હતું, યાદ હતું। અને અર્થક્વેક થયો, ધરતીકંપ થયો 2001માં, ત્યાં સુધી તો હતું જ, પછી ઉઠાવી લેવું હોય એ બને અથવા નાશ પામ્યું હોય એ બને, પણ મોટી ફ્રેમમાં હતું, 5-7 ફૂટ લાંબી પોડી હતી, એટલે ખરેખર ઘણું અસરકારક હતું। તો આપણે વાત કરતા હતા એ મુનિ, તો કૃપાળુદેવ પછી શું કહે છે, તો કે હવે તને હું બોધ આપવા માટે તત્પર છું, કેમ કે તું બોધ ગ્રહણ કરવા માટે તૈયાર છે અને તે યાચના કરી છે। અને આ વિશ્વકોષની યોજના શું કામ કરી, તો એ કહી દે છે જ્ઞાન પામતા પહેલાં, અને પછી પણ કહે છે કે લક્ષ્મીનંદન મારું મૂળ નામ શ્રીમદ રાજચંદ્રજીના ભાવમાં, રાશિથી કે ઘરના એ પાડેલું જે હોય તે લક્ષ્મીનંદન। તો કે લક્ષ્મીનંદન નામ મને ગમ્યું નહીં કે લક્ષ્મીની લોભ લાલચમાં મારે પડવું નથી। લક્ષ્મી તો વખતે અંધાપો પણ આપી દે, પરાર્થ કરતાં પણ વખતે લક્ષ્મી અંધાપો વગેરે આપી દે, તો લક્ષ્મીનંદન નામ પુત્રના લક્ષણ પારણામાંથી એમ ગમ્યું જ નહીં અને એમણે બદલી નાખ્યું। અને પછી રાયચંદભાઈ કહીએ છીએ કે રાજા, મૂળ રાય એટલે રાજા તો છે જ, એટલે પછી એને એ જૂનું રાય અને ચંદ, ચંદ્રપ્રભ સ્વામીનું પણ એમના ઉપર જે કંઈ ઉપકાર બુદ્ધિ છે એમની સ્મૃતિમાં છે એમને પણ યાદ કર્યા છે, અને પછી રાજચંદ્ર આપણે કહીએ છીએ તે રાજચંદ્ર એટલે રાયચંદ એ જમાના પ્રમાણે નામ એમણે રાખેલું હતું। શું કામ, તો કે કોઈએ કોઈની પાસે માગવું ન પડે, એટલે વિશ્વકોષની યોજના, વર્લ્ડ બેંકની યોજના, કે કોઈએ કોઈની પાસે ધન માગવું ન પડે, બધાનું બધું સહિયારું માલ મિલકત,
અને વાપરે તે પ્રમાણે કરે એટલે બહુ સુખી થવાનો રસ્તો છે. એ શું કામ કર્યો? તો કે આજ સુધી જીવે માગ માગ જ કર્યું છે, પૂતગલ પાસે ભિખારી જ રહ્યો છે, લક્ષ્મીની જ ખેવના રહી છે. તો મારે અયાચકપણાની પ્રાપ્તિ થાય માટે બધાને થાય અને મને પણ હજો એટલે અનંતકાળનું યાચકપણું મટી જાય માટે અયાચકપણાની પ્રાપ્તિ માટે જાણે કે એમણે રાખ્યું હોય અને વર્લ્ડ બેંક કરી હોય એવું લાગે કે સુખ કદી કોઈ પાસે પૂતગલ પાસે ભૌતિક વસ્તુ પાસે માગવાનું ન હોય. ભીખ ત્યાં નથી માગવાની, આત્મામાં જ સુખ પડ્યું છે. બહાર શું કામ ફાંફા મારીએ છીએ, બહાર શું કામ શોધીએ છીએ, એવો કંઈક લક્ષ્ય કરાવતા હોય તેવું લાગે છે. અને પછી હવે જે બોધ આપે છે તેમાં શું, તો મુનિ કહે છે કે જે તત્વ તે રાજા કયા નવ સિદ્ધાંત તું જાણે જ છે એ ધર્મ પ્રભાવી છે, પણ હું તને મોક્ષના મૂળિયા સુધી લઈ જાય તેવા તત્વો બતાવું. તો મોક્ષનું મૂળ શું? તો કે નવ તત્વો, જીવ અજીવ પુણ્ય પાપ આશ્રવ સંવર નિજરા બંધ અને મોક્ષ, આ નવ તત્વનો બોધ આપે છે તેની વાત લેવાની છે. એ નવ તત્વનો બોધ શું? પ્રથમ જ કહ્યું કે જીવ તત્વ, આત્મદ્રવ્ય. તો આત્મા છે, તો આત્મા કેવો છે? અસંખ્યાત પ્રદેશી અનંત ગુણ ચતુષ્ટય વાળો. આત્મા અને દેહ બંને જુદા છે એનો બોધ એ શિકારી રાજાને આપે છે, નવ તત્વથી આપે છે કે જીવ તત્વથી આપે છે કે તું આત્મા હું આત્મા સર્વ જીવ છે સિદ્ધ સમ જે સમજે તે થાય. તો બધા જ આત્મા છે પણ આત્મા અને દેહ જુદા છે એ જ ખબર નથી એટલે એનો બોધ આપે છે કે આત્માના લક્ષણ જુદા છે. જીવ નામનો એક પદાર્થ છે, જેમ બીજી વસ્તુ છે એમ જીવ નામનો એક પદાર્થ છે અને જીવનો જ શિવ થાય છે પણ એનું લક્ષણ જુદું છે. દેહાધ્યાસ છોડવાની વાત છે પણ સીધું દેહાધ્યાસ શબ્દ નથી કહેતા, આત્માને લક્ષણ આત્માથી બતાવે છે. અને શિકારી રાજાને ઘણો બધો બોધ લાગી જાય છે જીવ તત્વથી. અને એને તું સ્ફટિકની પાસે જેમ રાતો ગુલાબી લાલ પીળો કલર રાખે છે અને તેવું પ્રતિભાસવું થાય છે પણ સ્ફટિક સ્ફટિક જ છે, તેમ આત્મા પણ શુદ્ધ સ્ફટિક જેવો જ છે. એમાં જે કંઈ પરિણતિ થાય છે તે પર્યાયમાં થાય છે, બહારથી થાય છે, દેહમાં થાય છે, એટલે તને જીવને આત્માને થયું એમ લાગે છે પણ આ બધું આત્માને થતું નથી. એટલે જીવ પદાર્થનું અસ્તિત્વનું જે કાંઈ કયો તે આત્મા છે સાબિત કરે છે. પછી અજીવ તત્વ કે જીવ સિવાયનું શું છે? તો કાયાને શું કહેવું? તો કે કાયા અજીવ છે, કાયા જડ છે, એ કર્મ પૂતગલ પરમાણુની બનેલી છે અને એ કર્મ કારમણ વર્ગણા રહેલી છે અને એ પ્રમાણે દેહ છે. પંચમહાભૂતનું ભળેલું કયો તો પણ એ ચેતન છે, ચેતન થોડું છે, એમાં તત્વો છે, પૃથ્વી જળ અગ્નિ આકાશ વાયુ વગેરે, તો એ પ્રમાણે સમજાવે છે એટલે તરત જ અજીવ તત્વ. દેહ પણ અજીવ તત્વ જળમાં જાય અને દેહ સિવાયનું જે કંઈ છે તે જે કંઈ પર પદાર્થ વસ્તુ આપણને જેટલી ચીજ વસ્તુ દેખાય છે તે બધું જ જુદું. તો કે તારા મન વચન કાયા તારાથી જુદા, આત્માથી જુદા છે, દેહ તો જુદો છે જ અને સાથે સાથે આ બધી વર્ગણા જુદી છે, કર્મ જુદા છે, તું જુદો છે, એટલે ત્યાં અજીવ તત્વનું ભાન કરાવે છે. અજીવ તત્વમાં શું આવ્યું? ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય, જીવાસ્તિકાય અને કાળ, છ દ્રવ્યની વાત કહી, ષટ દ્રવ્યાત્મક જગતની વાત મૂકી દીધી. ધર્માસ્તિકાય કોઈ પણ જીવને કે વસ્તુને ગતિમાં મદદ કરે છે, અધર્માસ્તિકાય સ્થિતિમાં મદદ કરે છે, આકાશાસ્તિકાય વસ્તુને અવકાશ જગ્યા આપવામાં મદદ કરે છે, પૂતગલાસ્તિકાય એનો પૂરણ ગલન સ્વભાવ છે, ભરાય છે ને ખાલી થાય છે, સડન પડન વિધ્વંસન એનો સ્વભાવ છે એટલે ત્યાં પૂતગલાસ્તિકાય, અને ત્યાં ધર્મ અધર્મ આકાશ પછી પૂતગલ, જીવાસ્તિકાય એટલે જીવ પોતે પાંચમો પોતે, અને છઠ્ઠું દ્રવ્ય તે કાળ. કાળનો ગુણ વર્તના પર્યાય છે, તે એ વર્તના છે, એ વર્તીય જાય છે, એ વયો જાય છે, એ પકડાતો નથી, જલાતો નથી, એટલે કાળ દ્રવ્ય છે. એટલે આ છ દ્રવ્યથી બનેલું જીનાગમ પ્રમાણે વિશ્વ વ્યવસ્થા છે એનું ભાન કરાવે છે. અને જીવ તત્વ આવ્યું, અજીવ તત્વ આવ્યું, પછી આ બધું શું કામ જન્મવું પડ્યું છે? એટલે પુણ્ય પાપ આવ્યા, કે પૂર્વ ભવ છે, પુનર્જન્મ છે, એટલે પૂર્વે કંઈક કર્યું છે. શું કર્યું છે? તો પુણ્ય અને પાપ. તો કે શુભ ભાવ કર્યા છે એટલે પુણ્યનો ઉદય છે, અશુભ ભાવ કર્યા છે તો પાપનો ઉદય છે, એટલે ભાવ ઉપર વાત આવી અને પુણ્ય પાપ ઉપર આવી. તો કે પુણ્ય તો સારું કહેવાય, કેટલાક તો પુણ્યને જ ધર્મ માને છે, તો ત્યાં એ ચોખવટ કરે છે, સ્પષ્ટતા કરે છે કૃપાળુદેવ મુનિરૂપે કે પુણ્ય અને પાપ બંને હે છે, બંને છોડી દેવા યોગ્ય છે. બંનેથી ભવ તો થાય જ છે, પુણ્ય પણ ભોગવવા માટે જન્મ તો ધારણ કરવો જ પડે છે, પાપ માટે પણ જન્મ ધારણ કરવો પડે છે. તો ભવ કે સંસારના બીજ તો બંને થયા, તેને કોઈ સારું કહેતું હશે ભલા? પુણ્યય ખરાબ ને પાપેય ખરાબ. પુણ્યને સારું માન્યું છે એ ભૂલ છે, એ જીનાગમ સ્પષ્ટપણે પુરવાર કરે છે કે બંને હે તત્વ છે, બંને છોડી દેવા યોગ્ય છે. જો મોક્ષે જવું છે તો પુણ્ય પણ છોડવાનું જ છે, ભલે પુણ્યની સામગ્રીથી જ
આવા બધા ભવ મળે છે, ઉજ્જવળ સંયોગો મળે છે, આને પુણ્ય કહેવાય અને આને પાપ કહેવાય અને મોક્ષે જવાનું છે એવો લક્ષ્ય એ પણ પુણ્ય જોઈએ છે. પુણ્ય હોય તો આવી રુચિ થાય, આવું સાંભળવું, બોલવું, વાંચવું, વિચારવું ગમે, નહીં તો એ પણ ન ગમે. એટલે એના માટે પુણ્ય જોઈએ છે એની ના નથી, એનું અસ્તિત્વનો સ્વીકાર છે, પણ લક્ષ્ય જુદો છે, લક્ષ્ય મોક્ષનો છે. એટલે ત્યાં પુણ્ય તત્વ અને પાપ તત્વનો કોન્સેપ્ટ ક્લિયર કર્યો અને સાથે સાથે એ બંને ભવના સંસારના બીજ હોવાથી બાળી નાખવા યોગ્ય છે, છોડી દેવા યોગ્ય છે. હવે જન્મ જ ન જોઈએ, દેહ જ ધારણ કરવાનો નથી, પૂર્ણતાએ મોક્ષે જવું છે એ વાત આવી. પછી પુણ્ય પાપ માટે આવ્યું તે આશ્રવ, સંવર, બંધ, નિજરા અને મોક્ષ બીજા તત્વોની વાત લે છે. તો આ કર્મ થાય છે કેવી રીતે? તો કે કર્મો આવે છે તો આ શ્રવ આ બધી બાજુથી એની મર્યાદામાં રહીને શ્રવે છે, આપણા તરફ પ્રવાહ વહે છે તે આશ્રવ. આપણે કર્મને બોલાવીએ છીએ કે કર્મો એની મેળે આવે છે? મારો આપને પ્રશ્ન છે. આપણે શુભાશુભ ભાવ કરીએ, જેવા ભાવ કર્યા એટલે તરત જ આપણી આજુબાજુ રહેલી કારમણ વર્ગણા છે, અનંત પૂતગલ રહેલા છે, એમાંથી એ કર્મ છે, જળ છે, એ સમજતા નથી. આપણે ભાવ કર્યા એટલે મેગ્નેટ, લોહ ચુંબક જેમ આકર્ષે તેમ આત્માના ભાવને કારણે એ કારમણ વર્ગણા આવીને ચોંટે છે. હવાનું રસકણ ચોંટી જાય છે મેગ્નેટથી, આપણને સમજાય છે, એટલે એ તરત જ આકર્ષાય છે. આકર્ષણ એટલે હંમેશા ગમતું જ હોય, ફાવતું જ હોય, મોહક જ હોય એવું નથી, અવરોધક પણ હોય. રાગ અને દ્વેષ બંને વશાત આકર્ષણ કહેતા ખેંચાવું, ગમવું એના કરતાં ખેંચાણ કરવું, ખેંચી ખેંચાઈ જવું. તો રાગથી પણ થાય, દ્વેષથી પણ થાય, અને એ રીતે કેટલાક કર્મો આપણી સમક્ષ આપણી પાસે આવી આવતા જ રહી છે. એટલે કર્મમાં પૂતગલમાં પણ ઘણી શક્તિ છે, અનંત શક્તિ છે. જેવી આત્મામાં છે એમ પૂતગલમાં પણ અચિંત્ય શક્તિ છે, પણ અચિંત્ય ચિંતામણી પોતે સમજી શકે, વિચાર કરી શકે, ન્યાય કરી શકે, ફેંસલો લઈ શકે એવું તત્વ આત્મા, એટલે એની અનંતાનંદ શક્તિ થઈ અને પૂતગલની અનંત શક્તિ કહી છે. તો પૂતગલનો અચિંત્ય ઉપકાર પણ છે આપણા ઉપર. આ કાનથી સાંભળી શકીએ છીએ, આંખથી જોઈ શકીએ છીએ, તો એ પૂતગલનો આપણા ઉપર ઉપકાર છે. એ ઇન્દ્રિયો છે, એ પૂતગલ છે, દેહ છે, સાધન છે, એ આપણને ઓબ્લાઇજ કરે છે, કરે છે, અને એની પાસેથી કામ લઈ લેવાનું છે. આત્મા સ્વાર્થી છે અને સ્વાર્થ સાધવો છે, છેલ્લે પોતે મન વચન કાયાના દેહને પણ રૂપી બનેલો દેહ એને પણ રૂંધી દે છે, છેલ્લે શૈલેષીકરણ કરે છે, આપણે જાણીએ છીએ. પછી લઈએ તો વાત કરતા હતા આ શ્રવ કર્મોનું આવું થાય છે. તો જો આવ્યા જ કરે કર્મ તો કોઈ દિવસ મેળ પડે જ નહીં, એટલે ત્યાં સંવર ભાવના આવે છે. સંવર તત્વ કહે છે સંવર, આવતા કર્મોને રોકી દેવા, વૃત્તિ તેમાં ન જવા દેવી, તે સંવર તત્વ. એટલે ત્યાં સંવર તત્વની વાત મૂકી. કેવી રીતે મૂકવી? તો કે શુભ ભાવ વડે, એમાં વ્રત, ચારિત્ર, નિયમ, પછખાણ, પ્રતિજ્ઞા, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિનું પાલન, પરિષ આવે તો એમાં જય મેળવવો, સમતા રાખવી, દયા, શાંતિ, સમતા વગેરે ગુણોનો વિકાસ કરવો વગેરે જે કંઈ સારું સારું છે, બાર ભાવના વડે સંસાર પ્રત્યે વૈરાગ્ય, અને તે રીતે સંવર ભાવના કે કર્મોને આવતા અટકાવવા એટલે રોકી રાખવા. રૂમ તો છે જ, બારી બારણા રાખીએ છીએ, શું કામ? હવા આવે તો હવા આવે, એની સાથે હવા જાય પણ ખરી ને, અવર જવર બંને હોય, સારી કે બહારની કે તાજી આવે અને આપણી બહાર જાય, એટલે એ બંને સાથે જ છે ને. એના માટે આવવા માટે જુદું બારણું, જવા માટે જુદું, ક્રોસ વેન્ટિલેશન જરૂર કહીએ છીએ, પણ એવા કંઈ હાર્ડફાસ્ટ નિયમ નથી. તો કેટલાક જીવો કર્મો આવતા અટકાવી શકે છે, કેટલાક રોકી શકે છે, અને જ્ઞાની રોકી શકે છે, અજ્ઞાની રોકી શકતા નથી. તો એ બંને ભેદ ત્યાં આશ્રવ અને સંવર તત્વની સુંદર વાત મૂકી. અને પછી બંધ અને નિર્જરા, કે કર્મ બંધાય છે તે વાત જુદી જુદી રીતે આવી ગઈ, છતાં ફરીથી કે પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશથી કર્મનો બંધ થાય છે. કે જેવો ભાવ કર્યો નથી કે આ બાજુ કર્મનો બંધ લાગ્યો નથી, જ્યાં સુધી સમ્યક દર્શન કે આત્મજ્ઞાન નથી ત્યાં સુધી સમય સમયે કોઈ પણ જીવ, કોઈ પણ જંતુ, કોઈ પણ આત્મા, કોઈ પણ લિવિંગ બિઈંગ અનંત કર્મનો વ્યવસાયી છે. થોડા નથી બાંધતો, અનંત બાંધે છે, અનંત કર્મ વર્ગણા ગ્રહણ કરે છે. એટલે જ્યાં સુધી દશા નથી થઈ, આત્મદશા ઉજ્જવળ નથી થઈ, ત્યાં સુધી આટલો બધો કર્મનો બંધ લાગ્યા કરે છે. તો એ બંધ તત્વ છે પ્રકૃતિ, એટલે એનો નેચર, કે કેટલાક કર્મો જ્ઞાનાવર્ણીયમાં જાય, કેટલાક દર્શનાવર્ણીયમાં જાય, કેટલાક વેદનીય, કેટલાક મોહનીય, અને નામ, કેટલાક ગોત્ર, કેટલાક અંતરાય. મુખ્ય આઠ કર્મો છે, એમાં સાત કર્મ સમય સમયે બંધાય જ છે. એક આયુષ્ય કર્મ જ એક જીવનમાં એક જ સમય એક જ વખત બંધાય. આવતા ભવે ક્યાં જન્મવાનું છે એ આયુષ્ય કર્મ એક જ એનો બંધ પડે, એક જ વખત પડે.
बाकी साथे साथ कर्मों समय समय अत्यारे आ बोलाय छे संभळाय छे त्यारे पण चालू ज छे, का तो शुभना खातामां का तो अशुभना, अने का तो ज्ञानावर्ण्यमां जाय का तो दर्शनावर्ण्यमां, का तो वेदनीय का तो मोहनीय। એમાં સમજવા માટે કે વેદનીય કર્મ સૌથી વધારે દળિયા લઈ જાય છે, દળિયા એટલે દલિત, લાડવો બનાવે અને જે લોટ વગેરે દળિયા કહીએ આપણે, જેને કણ કણી કહીએ છીએ, અનાજનું લોટનો કણ અને કણી તે દળિયા કહીએ છીએ, જે આખું દળ થાય છે તે દળિયા કહેવાય, તો કે આખો જથ્થો હોય કર્મનો અનંત કર્મનો એમાંથી સૌથી વધારે આઠ કર્મમાં વેદનીય કર્મ લઈ જાય, કેમ કે જે લઈ જાય છે તે એક એક આત્મ પ્રદેશે શરીર ઉપર બધે ભોગવવું પડે છે, માટે એમાં વધારે જથ્થો જોઈએ છે, વધારે વસ્તુ જોઈએ છે, વધારે કર્મ જોઈએ છે, એટલે સૌથી વધારે કર્મ વર્ગણાના ભાગ પડે ત્યારે એ દળિયા ક્યાં જાય છે, જીવે ભોગવીએ જ છૂટકો છે, એમાં મીનમેક નથી। તો બંધ તત્વમાં પ્રકૃતિ પછી સ્થિતિ કે કયું કર્મ કેટલા સમય સુધી આપણી સાથે ચાલુ રહેશે એ પણ આત્મા જ હિસાબ રાખે છે, કોઈ કાંઈ પરમેશ્વર તત્વ કે ત્યાં કોઈ બુક કીપર કે એકાઉન્ટન્ટ છે નહીં, આપણો જ આત્મા આપણો જ રેકોર્ડ રાખનારો છે, સુપર સુપર કમ્પ્યુટર તે આત્મા, અને તે વખતે કેટલો સમય અને કેટલા સમય પછી ઉદયમાં આવશે એ પણ પોતે જ નક્કી કરે છે, કેટલુંક 7000 વર્ષ પછી, કેટલુંક 500 વર્ષ પછી, કેટલુંક 1000 વર્ષ પછી, કેટલુંક 1000 ભવ પછી, બધું નક્કી થઈ જાય છે। પછી પ્રકૃતિ સ્થિતિ પછી પ્રદેશ બંધ લઈએ, એટલે પ્રદેશ કહેતા આ દળિયાની વાત આવી હતી કે કેટલો ભાગ લઈ જાય છે તે પ્રદેશ બંધ હતો, સ્થિતિ એટલે આટલી લાઈફ કેટલી તે, અને કર્મબંધમાં રસ ઇન્ટેન્સિટી તીવ્રતા ઘનતા મંદતા કેટલી હતી, ચિકાસવાળા બાંધ્યા કે સ્વાભાવિક બાંધી દીધા, જમતી વખતે અનાસક્તિથી જમ્યા કે આસક્તિથી જમ્યા, જો પૂરેપૂરી આસક્તિથી જમ્યા તો તીવ્ર બંધાય, અને બિલકુલ અનાસક્ત ભાવે જમ્યા તો કદાચ તદ્દન મંદ બંધાય, કે ભાડું આપવાનું આપી દીધું કે જમી દીધું, આ તો એક નાની વાત છે, પણ એવું કોઈ પણ કર્મમાં, કેટલીક વખતે મારી નાખું ફાડી નાખું, આમ કરવું જ, આમ ન જ કરું, આમ જ હોય, હવે જવું જ નહીં, હવે બોલવું જ નહીં, એ જે જ આવે જકાર આવે અને પછી એક્સ્ટ્રીમ હાર્ડ ફિલિંગ્સ હોય તો એ પ્રમાણે બંધાય, તો એ કેવો બંધ થાય છે તે પણ અનુભાગ કહેતા રસબંધ ઉપર આધાર છે, આ બંધ તત્વની વિશદ છણાવટ કરી, અને પછી જો કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય તો તેની નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહીં, 6 પદના પત્રમાં મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે એમાં મૂક્યું છે, તો કે મોક્ષનો ઉપાય છે, આમ બંધ જ ચાલ્યા કરે તો ક્યારેક પાર આવે કે ખલાસ થાય કર્મો, એટલે પછી કહ્યું કે કર્મબંધથી વિપરીત સ્વભાવવાળા એવા જે જ્ઞાન દર્શન ચારિત્ર એટલે કે સંયમ વૈરાગ્ય સાધન ભક્તિ ઇત્યાદિ પ્રત્યક્ષ છે, એટલે ત્યાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે, આત્માના સ્વભાવ છે, આત્માના ગુણ છે, અને તે તારી પાસે જ છે, એટલે એનાથી સંભાળવાના છે, કેવી રીતે, તો કે નિર્જરા, કર્મ નિર્જરી જાય છે, ખરી જાય છે, કપડું વસ્ત્ર જેમ જરી જાય છે, સડી જાય છે, બગડી જાય છે, વસ્તુ પણ જીર્ણશીર્ણ થઈ જાય છે, તેમ કર્મો પણ, કેટલાક કર્મો થોડાક સમયે ઉદયમાં આવ્યા એટલે એનો કાળ પાકી ગયો, જેમ વૃક્ષ ઉપર ફળ ઉગ્યું, બીજમાંથી વૃક્ષ ઉપર ફળ લાગ્યું, કાચું હતું પાકું થયું, એના પરિપક્વ પ્રદેશ થઈ ગયા એટલે પાકું ફળ આપણે કહીએ છીએ અને વાપરીએ છીએ, તો એવી જ રીતે કેટલાક કર્મો ઉદયમાં આવ્યા એનું પરિણામ ફળ ભોગવવા આવ્યા એ પણ ફળ છે, કર્મનો ઉદય તે કર્મનું ફળ થયું, આ ફ્રૂટ ખાઈએ છીએ વાપરીએ છીએ, તો કર્મ પણ વાપરીએ ખાઈએ છીએ એ ફળ જ છે એક જાતનું, તો કે એ વખતે એમાંથી જે કંઈ જરી જવું ખરી જવું એટલે પડી જાય છે, પાકું થયેલું ફળ કે ફૂલ વૃક્ષ ઉપરથી કે છોડ ઉપરથી એની મેળે પણ ખરી પડે છે, તો કેટલાક કર્મો અહીંયા બેઠા છીએ તો બંધાય છે, તેમ અત્યારે ઉદય પણ ચાલુ છે તો જે જે ઉદયમાં આવે છે તે સ્વાભાવિક રીતે ખરી જાય છે, પડી જાય છે, જીવને ભાન પણ નથી, ખબર પણ નથી, અને કેટલાક કર્મો ખરી જાય છે, અત્યારે ખપી જાય છે, એવી રીતે કેટલાક થઈ જાય છે, અકામ નિર્જરા અને સકામ નિર્જરા એટલે નિર્જરા તત્વ સમજાવ્યું, પણ કેટલાક કર્મો એવા છે કે એ તો સકામપણે જ થાય, અકામ નિર્જરા તો બહુ કરી, તો કે ઈચ્છાપૂર્વક હેતુપૂર્વક સમજી બુઝીને ઈરાદાપૂર્વક કંઈક પ્રયાસ મૂકીને એફર્ટ્સ મૂકીને શુભ ધ્યાનથી ધર્મ ધ્યાનથી શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો, સહજાત્મ સ્વરૂપ પદને સમરો, તો કે સ્વરૂપનું વિસ્મરણ થઈ ગયું છે તો આત્મ સ્વરૂપમાં લઈ જાય તો એ વખતે પણ કર્મની નિર્જરા છે, તારા સ્વભાવનું ભાન હોય તો એ વખતે તને કર્મોની નિર્જરા છે, પૂરેપૂરી છે, નવો કર્મ બનતો થતો જ નથી સ્વભાવના ભાન વખતે, અને જૂના છે તે નિર્જરી જાય છે, તો તેમ નિર્જરા તત્વની પણ છણાવટ કરી, અને છેલ્લે પછી મૂક્યું તે નવમું મોક્ષ તત્વ,
કે આ રીતે નિર્જરા કરતાં કરતાં બાકી શું રહ્યા? નવા બાંધીએ નહીં એટલે કોઠીમાં કોઠારમાં મૂકેલું અનાજ મુઠી લ્યો કે ખોબો લ્યો કે પાલી લ્યો જૂના માપ પ્રમાણે કે કિલો લ્યો, પણ ખલાસ થાય જ થાય. ભર્યા ભંડાર તો રાજાનાય ખૂટી જાય તો પછી બધાના ખૂટી જાય. એ રીતે કર્મો ખપી જ જાય. નવા ન બાંધવા જોઈએ અને જૂના ખલાસ થતા હોવા જોઈએ, નિર્જરા કરતી હોવું જોઈએ. ઉપવાસ કરીએ છીએ તો આત્માની પાસે રહેવા માટે સીધો સાધો સિદ્ધાંત છે કે ઉપવાસથી સારું કેમ રહીએ, તો કે ભૂખ્યા તરસ્યા, તરસ્યા તો નથી કે એવું ભૂખ્યા રહ્યા, નવો કચરો પેટમાં નાખ્યો નહીં અને જૂનાને નીકળીએ જ છૂટકો, એટલે આંતરડા વગેરેને આરામ મળી જાય છે, ચેન્જ મળે છે, હોલિડે, રજા, હોલિડે પવિત્ર કરી નાખે છે. હોલિડેનો અર્થ તો એ જ ને, પવિત્ર કરવાનો દિવસ, અને એથી કરીને સારું થઈ જાય છે. ઉપવાસથી એટલું સારું લાગે છે વગેરે વગેરે. અહીંયા પણ આત્માની પાસે વાસ કરે છે, જૂના કર્મો, જૂના મળ નીકળી જાય છે, નવો બાંધતો નથી અને એ રીતે મોક્ષને પામે છે. હવે મોક્ષ શું, મુખ્યમાં મુખ્ય મુદ્દો મોક્ષ શું, તો કે મુક્ત ભાવ તે મોક્ષ. તને આ હરણ હરીને લાવ્યું તારી પાસે, હરણની પાછળ પડ્યો તો શિકારી રાજાની વાત ચાલે છે, તને હરણ હરીને આવ્યો, લાવ્યો તને એ લઈ આવ્યો, પછી નાગ જેવો નાગ તને ઉપદેશ આપે છે અને સિંહ જેવો સિંહ બકરી જેવો થઈને જતો રહ્યો, તને છોડીને જતો રહ્યો, એનું અંતઃકરણ કૂણું થયું, તું વિચાર કે એને જાતિ સ્મૃતિ જ્ઞાન થયું. અને આ જાતિ સ્મૃતિ જ્ઞાનથી પરમ કૃપાળદેવ પોતે પણ વાત મૂકતા હોય, લખતા હોય એવી રીતે વાત કરે છે, તો કે આ હરણ નાગ અને સિંહ તને બોધ આપી ગયો, તિર્યંચ ગતિના જીવ બોધ આપી જાય તો સમજ કે મુક્ત ભાવમાં કેટલું મહાત્મ્ય છે. તું ખાલી શારીરિક રીતે જીવી ગયો, છૂટો પડ્યો, તો પણ તને આટલો આનંદ છે, હર્ષાયત થઈ ગયો, હર્ષાયમાન થઈ ગયો, તો પછી જ્યારે આત્માનું સુખ છે, આત્મિક સુખ, સ્વાધીન સુખ, જેના માટે હું મુનિ થયો અને બધી જંજાળ છોડી દીધી, તો પછી તને પણ એ સુખની પ્રાપ્તિ કરવી હોય તો આત્માને મુક્ત કરવાનું છે, આત્માના સ્વભાવમાં મુક્ત ભાવમાં આવવાનું છે. એટલે ત્યાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ જ મુક્તિ માર્ગ છે, એ જ મોક્ષ છે એનો બોધ આપે છે. કેવી રીતે આપે છે? તો કે આ નવ નવ તત્વની વાત મૂકી છે, એટલે નવે તત્વ છે, તો નવસરી સિદ્ધાંત, અહીંયા નવસરો હાર પહેરવો હતો તે પણ નવ સિદ્ધાંતની વાત મૂકી છે. હું પણ તને નવ તત્વ, નવ પદાર્થ, નવ સદભાવથી વાત મૂકું છું કે આ નવે તત્વ તું વિચારે એટલે તને તારા આત્માનો નિશ્ચય કે નિર્ધાર થાય જ નહીં, થાય જ ન કેમ થાય, વધનારો તે ક્ષણિક નહીં, કર અનુભવ નિર્ધાર. આ નિર્ધાર કરવા માટે અનંતકાળથી આત્મ સ્વરૂપનો નિશ્ચય થવામાં જીવની અનાદિથી ભૂલ થતી આવી છે, તો તું પણ નિર્ધાર કર કે તું આત્મા છો અને તારા આત્માના અસ્તિત્વને સંભાળ. તો સિંહ આવ્યો તો તું પણ સિંહ છે, તું બકરું નથી, કર્મ જળ છે એ માન, તું સિંહ છે તો તારું સ્વરૂપ સંભાળી લે. અજકુલગત જેવું હવે રહેવું નથી, અજકુલગત શિશુ જેવું હવે રહેવું નથી. એ બકરી કે ઘેંટા, એ પણ કૂવામાં બકરીની જ વાત આવે કે મોઢું જોઈને કહી દીધું, તો કે ત્યાં સમજ પડી કે હું કંઈક જુદો લાગું છું, તો હવે તું પણ સમજ કે તું શિકારી નથી, તું રાજા નથી, પણ તું આત્મા છે. મુનિ પણ એક આત્મા છે અને જે હરણ નાગ અને સિંહ હતા એ પણ આત્મા હતા. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાંય, મુનિ સમાગમ છે, પોતે મુનિપણામાં છે. એ રાજમુનિ હતા, એ રાજસિંહ નામ, એ જ રાજમુનિ થયા છે અને અહીંયા પણ મુનિ સમાગમની વાત મૂકી. અને આ ઘટેલી ઘટના છે, ઇતિહાસ છે, સાચી વાત છે, બનેલી વાત છે, ખરી વાત છે, તો ખરો બોધ છે અને તેને લાગી જાય છે, એટલે તે શિકારી રાજાનું પણ કલ્યાણ થાય છે. અને નિર્ધાર કેવી રીતે થાય છે એમની વાત કરતા હતા. તેમાં પ્રજ્ઞાવબોધમાં પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ સુંદર મૂક્યું છે કે સતત અભ્યાસે ટળે બંધ બુદ્ધિ વિકલ્પ, તો સાક્ષાત અનુભવે આત્મા નિર્વિકલ્પ. સતત અભ્યાસે ટળે બંધ બુદ્ધિ વિકલ્પ, જો આવો અભ્યાસ કરે કે તું મોક્ષ જ સ્વરૂપ જ છો, એકમાત્ર દેહને બચાવતા તને આવું લાગ્યું, તો જો દેહનો અભ્યાસ છોડી દે તો તું મોક્ષ સ્વરૂપ જ છો. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું દેહનો, એ જ ધર્મનો મર્મ. જૈન મતના નવ સિદ્ધાંત અને આ જૈન ધર્મનો મર્મ આ જ છે કે દેહાધ્યાસ છોડો, દેહાધ્યાસ છોડો. જે વખતે દેહનો અભ્યાસ છોડ્યો, હું દેહ નથી, દેહ તે હું નથી, હું આત્મા છું, એટલે તરત જ કરતાય નથી અને ભોગતાય નથી,
तो करता भोगता नहीं अकर्तृत्व अभोक्तृत्व थता तू पोते ज मोक्ष स्वरूप थयो अने ते ज तारू स्वरूप छे एटले तू सतत अभ्यास कर अने बंद बुद्धिना विकल्प ज छोड़ी दे हूँ बंधायो छू ए छोड़ी दे तरवानो कामी क्यारे बंधातो नहीं तरवाना कामी ने कोई बांधी शकतो नहीं एक वक्त संसार ना बंधन में आया पर बंधाया पछी हवे जो तरवाना कामी थया जेने छूटवू छे ने कोई रोकी शकनार बांधी शकनार नहीं तो तू आत्मानो अनुभव निर्विकल्प आत्म स्वरूप छे ने अनुभव से जो आ बंध बुद्धिनो विकल्प टाळी देशे तो त्यार पछी लख्यू के अन्वय व्यतिरेके करी नवे तत्वथी सार आत्मानो निश्चय कयो उत्तम नवसर हार आ नवसरो हार तने आपी दीधो हार रहेशे क्या नवसेर क्या रहेशे हारमां हार शू नेकलेस नेकलेस शू तो के कोईक वस्तुमां जड़तर करवू ते तो जड़तर शेमां थाय छे चेतनमां थाय छे आत्मामां थाय छे पेलो तो पर पदार्थ छे नव सिद्धांतो पण पर छे शास्त्र ज्ञान थयुं पछी अनुभव ज्ञान एनो अनुभवनारो चेतयिता चेतन पोते एटले त्यां आवी गयो उत्तम नवसरहार आत्मानो निश्चय कर्यो अने छेल्ली परम अध्यात्मा योगा परम अमृतमय ज्ञान स्वल्प बुद्धिथी ग्राह्य नहीं तत्व गुह्यतम मान सजात्म स्वरूप परम गुरु।